गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 विषय गणित प्रथम परीक्षा माटे चैप्टर 1 अने गला एसाइनमेंट नू सोल्यूशन करी रहा छे। मित्रों, आज ना आ भाग नी अंदर आपणे गाला एसाइनमेंट ना कुल 2 एक्जाम्पल जोईशुं। तो बरोबर ध्यान आपजो। आपणो पहेलो एक्जाम्पल छे किंमत शोधो, 5मा नंबरनो। 8 1/3 गुण्या 16 1/3 अने भाग्या 32 -1/3। तो જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે આપણે શું કરીશું? ચાલો, તો તમને આ રીતે આપણને આપેલું હોય તો આ 8 1/3 ગુણ્યા 16 1/3 એમના એમ અને ગુણ્યા, હવે બરોબર ધ્યાન આપજો, અહીંયા માઇનસ ઘાત છે, માઇનસ ને પ્લસ માં ફેરવીએ, માઇનસ ને પ્લસ માં ફેરવો એટલે આ આખું પદ ક્યાં જતું રહે? ઉપર, અને ઘાત તમારી પ્લસ થઈ જાય એટલે 32 ની કેટલી ઘાત થાય? 1/3 ઘાત થાય। હવે 8, 8 ની જગ્યાએ શું લખાય? 2 3 ઘાત અને ગુણ્યા 2 3 ઘાત એટલે 8 અને 1/3 ગુણ્યા 16, 16 એટલે 2 ની કેટલી ઘાત લખાય? 4 ઘાત એટલે 16 થાય, 2 ની 4 ઘાત એટલે 16 અને આ 1/3 ઘાત ગુણ્યા 32। હવે 32 એટલે 2 ની કેટલી ઘાત લખીએ? 5 ઘાત, 2 નો 5 વાર ગુણાકાર કરીએ તો 32 થાય। તો 2 ની 5 ઘાત અને ગુણ્યા કેટલા થાય? 1/3। ક્લિયર આવડશે ને? હવે જો અહીંયા, અહીંયા શું કરીશું? આ 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત, ગુણ્યા 2 ની અહીંયા કેટલી ઘાત આવી? 4 ઘાત, ગુણ્યા અહીંયા 2 ની કેટલી ઘાત આવી? 5 ઘાત, અને કૌંસ બહાર જુઓ, બધામાં 1/3 1/3 ત્રણેમાં ઘાત સરખી છે એટલે કૌંસ બહાર 1/3 ઘાત થાય। હવે આપણને ખબર છે કે આધાર સરખા હોય, આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો, તો બરાબર કૌંસમાં 2 ની 3 + 4 + 5 અને કૌંસ બહાર 1/3 બરાબર। હવે 2 ની કેટલી ઘાત થાય? જુઓ, 3 ને 4 7, 7 ને 5 12 અને કૌંસ પૂરો 1/3 ઘાત બરોબર। હવે બરાબર કૌંસ છોડી દઈએ તો 2 ની આ 12 ઘાત અને ગુણ્યા 1/3। હવે છેદ ઉડાડી દઈએ મિત્રો તો 3 4 12 એટલે બરાબર 2 ની 4 ઘાત। હવે 2 ની 4 ઘાત એટલે 2 નો 4 વાર ગુણાકાર થાય તો 2 × 2 × 2 × 2 તો બરાબર કેટલા થશે? 2 × 2 4 4 × 8 8 × 16 એટલે આપણો જવાબ આવશે મિત્રો 16। છણ એકદમ ઈઝી। હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ, બરોબર ધ્યાન આપજો આ એક્ઝામ્પલમાં। હવે ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, બિલોરી કાચ। એટલે આ જે એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ એ મોટા ભાગના સ્ટુડન્ટ્સને થોડોક હાર્ડ લાગી રહ્યો છે, પણ ચિંતા નહીં કરો, આજે હું તમને એકદમ સરળ રીત, સરળ પદ્ધતિથી શીખવાડીશ। એટલે આવો કોઈ પણ એક્ઝામ્પલ તમારો પરીક્ષામાં પૂછાય તો પણ તમે લખી શકો। હવે આપણને અહીંયા રકમ ઉપર ધ્યાન આપીએ તો 2.64 ને 5 દશાંશ, ધ્યાન આપજો, આપણને અહીંયા 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 2 પોઈન્ટ પછી અહીંયા કુલ 5 સંખ્યા આપી છે ને સંખ્યા રેખા પર દર્શાવો। હવે અહીંયા બરોબર ધ્યાન આપો, 2.64 અને એમાં 4 ઉપર આડી લીટી છે એટલે એનો મતલબ
એ થાય કે ચાર વારંવાર પુનરાવર્તિત થાય છે. પુનરાવર્તિત એટલે વારંવાર આવે છે. અને પોઈન્ટ પછી પાંચ દશાંશ, પાંચ દશાંશ એટલે પોઈન્ટ પછી પાંચ સંખ્યા બતાવવાની છે. આપણને પાંચ સંખ્યા આપેલી છે, જુઓ પોઈન્ટ પછી એક બે ત્રણ ચાર પાંચ, આ સંખ્યાને સંખ્યા રેખા પર બતાવવાની છે. બરોબર. હવે સંખ્યા રેખા મિત્રો આપણે દોરવી હોય તો તમારે ધ્યાન રાખવાનું, કુલ તમારે છ સંખ્યા રેખા દોરવી પડશે. કેમ? કારણ કે પાંચ દશાંશ એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા? પાંચ, અને આગળ એક એટલે કુલ કેટલી થઈ? છ. એટલે તમારે છ સંખ્યા રેખા દોરવી પડે. ક્લિયર? હવે આપણે જો અહીંયા બરોબર ધ્યાન આપજો, પહેલી સંખ્યા રેખા આ રીતે દોરી દઈએ, બરોબર, અને એની અંદર આ રીતે ફૂટપટ્ટી લઈ એક એક સેન્ટીમીટર ના તમારે એક્ઝેક્ટ માપ લઈ અને કાપા 10 કરવાના છે. કેટલા કાપા કરવાના છે? 10. હવે તમારે અહીંયા જોવાનું પોઈન્ટ ની આગળ કેટલા છે? 2. કેટલા છે? 2. તો તમારે 2 પછી તરત કઈ સંખ્યા આવે? 3. એટલે તમારી આ આખી સંખ્યા તમારી કોની વચ્ચે આવશે? 2 અને 3 ની વચ્ચે. કોની વચ્ચે આવે? 2 અને 3 ની વચ્ચે. તો હવે તમારે અહીંયા પહેલા 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલે તમારે આ રીતે મિત્રો 10 સુધી સંખ્યા બતાવી દેવાની. બતાવી દીધી પહેલામાં. હવે મેં તમને શું કીધું કે પોઈન્ટ ની આગળ કેટલા છે? 2. એટલે પોઈન્ટ પછી 1 ઉમેરી દેવા, એના પછીની સંખ્યા કઈ આવે? 3. એટલે આ 2.64 2.64 44 4, એ કોની વચ્ચે આવે? 2 અને 3 ની વચ્ચે આવે. તો આપણે અહીંયા મિત્રો રાઉન્ડ કરી દેવાનું આ રીતે 2 અને 3 ની વચ્ચે. ક્લિયર થઈ ગયું? આ પહેલી સંખ્યા રેખા દોરી એટલે આપણે કોને બતાવી દીધા? 2 ને બતાવી દીધા. હવે ત્યાર પછી એના પછી કઈ સંખ્યા આવે? તો બરોબર ધ્યાન આપો, પોઈન્ટ પછી 6 એટલે 2.6 આવ્યા. કેટલા આવ્યા? 2.6. તો હવે સંખ્યા રેખા પર તમારે આ જે સંખ્યા રેખા છે એની અંદર પહેલા કાપા કરવાના 1 2 3 4 5 6 7 8 9 10, થઈ ગયા. હવે અહીંયા જોવાનું 2.6 એટલે તમારે 2.0 થી શરૂઆત કરવાની. જુઓ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9, બરોબર. આ રીતે તમારે 3.0 સુધી લખી કાઢવાના, અથવા 2.10 લખાય. બરોબર. હવે આટલું દર્શાવ્યું પછી તમારે અહીંયા જોવાનું કેટલા છે? આ 2.6. તો અહીંયા પાછળની સંખ્યા 6 એટલે 6 પછી તરત કઈ આવે? 7. તો હવે અહીંયા જુઓ આ 2.6, અહીંયા 2.6 અને તરત કઈ સંખ્યા આવે? 2.7. તો આ આખી સંખ્યા આ બે ની વચ્ચે આવે. એટલે ઝૂમ કરીને જોઈએ તો આ રીતે આવે. એટલે આને ઝૂમ કર્યું તો આ આવી. હવે આને ઝૂમ કરીશું. ઝૂમ એટલે શું? તો આપણે કોઈ ફોટો પાડતા હોઈએ અને કોઈ દૂર વસ્તુ હોય તો એને કેમેરાને ઝૂમ કરીએ એટલે મોટી વસ્તુ દેખાય. તો અહીંયા બસ આને ઝૂમ કર્યું તો આ દેખાયું. હવે આને ઝૂમ કરવાનું છે. તો હવે જો અહીંયા મિત્રો ત્રીજી સંખ્યા રેખા આપણે દોરી દઈએ આ રીતે. હવે જુઓ આ 2.6 આવી ગયા. હવે કેટલા છે? 4. કેટલા છે? 4.
तो हवे तमारे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस तो हवे जो अहीं आ बे पॉइंट छ अने चार एटले तमारे केटला थी शुरुआत करवानी बे पॉइंट एकसठ थी शुरुआत करवानी तो 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68, 2.69 અને 2.70 થઈ ગયો. હવે તમારે અહીંયા જોવાનું અહીંયા કેટલા છે 2.64 तो अहीं 2.64 क्या है बराबर जो अहीं तो आ रहा आ 2.64 अने एना पछी तरत कई संख्या आवे 2.62 अरे 65 तो आ आखी संख्या आ बेनी वच्चे आवे एटले एने आ रीते राउंड करी देवानुं थई गयो. હવે ત્યાર પછી આપણે બીજી સંખ્યા રેખા દોરી નાખી આ રીતે, કારણ કે આપણે કુલ 5 બતાવવાની છે દશાંશ સ્થળ સુધી. તો જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 હવે આગળ જુઓ અહીંયા તો હવે આ આ સંખ્યા આવી તો 2. આપણે 644 બતાવવાના છે. આ 2.644 એટલે અહીંયા શરૂઆત કેટલાથી કરવાની 2.641 2.642 2.643 2.644 2.645 2.646 2.647 2.648 2.649 આગળ નહીં લખો તો ચાલશે. હવે આપણી રકમ કઈ થઈ છે 2.644. હવે આમાં 2.644 ક્યાં છે શોધી કાઢો. તો આ 2.644 એના પછી કઈ આવે 2.645 તો આ બે ની વચ્ચે તમારી આ આખી સંખ્યા આવે. થઈ ગયો. હવે આપણે પાછી એના પછીની સંખ્યા રેખા દોરીએ તો હવે શું કરીએ 1 2 3 4 5 6 7 8 મોટી દોરી નાખી. હવે તમારે અહીંયા જોવાનું આ ચાર પછી હવે કઈ સંખ્યા આવ્યા તો આ કેટલી સંખ્યા થઈ જુઓ 2 64 44 તો અહીંયા તમારે કોની વચ્ચે આવશે જુઓ 2.6 એટલે 64 41 2.6 64 42 2.64 43 2.64 44 2.64 45 2.64 46 2.64 47 બરોબર. હવે અહીંયા જુઓ બરોબર ધ્યાન રાખીને કે હવે આ સંખ્યા 2.64 44 ક્યાં છે આ સંખ્યા રેખા ઉપર મને બતાવો. ચલો તો જો આ રહી 2.64 44 એના પછી તરત કઈ સંખ્યા આવે 2.64 45 તો આ રાઉન્ડ કરવાનું એટલે આ આખી સંખ્યા આ બે ની વચ્ચે આવે. ક્લિયર. હવે લાસ્ટ છેલ્લી સંખ્યા રેખા આપણે દોરી નાખીએ. ધ્યાન આપજો બરોબર. અહીંયા લખી કાઢીએ 1 2 3 4 5 6 હવે જો અહીંયા આ છેલ્લી સંખ્યા આપણે બતાવવાની બાકી છે તો આગળ કેટલી સંખ્યા આવી 2 64 44 1 4 ની જગ્યાએ 1 લેવાના કે 2.64 44 અને 1 બરોબર 2.64 44 2 2.64 44 3 2.64 44 4 2.64 44 5 2.64 44 6 થઈ ગયું.
આગળ હવે એની જરૂર નથી એટલે નહીં લખીએ તો પણ ચાલશે। હવે મિત્રો બરોબર ધ્યાન આપો કે હવે તમારે આ આખી સંખ્યા 2.6444 તો અહીંયા કોની વચ્ચે છે જો આ રહી 2.6444 એના પછીની સંખ્યા કઈ રહી તો 2.6445 ક્લિયર આવડશે ને તો હવે આ આખો રાઉન્ડ કરી દેવાનું એટલે તમારી આ જે સંખ્યા રેખા છે એ આની વચ્ચે આવે આખી એટલે આપણે કેટલા દશાંશ સ્થળ સુધી બતાવ્યું 5 તમે જુઓ પોઈન્ટ પછી ગણો 1 2 3 4 5 અને પોઈન્ટ ની આગળ કેટલા છે 1 એટલે કુલ કેટલા થયા 6 એટલે તમારે પરીક્ષામાં કુલ 6 સંખ્યા રેખા દોરવી પડે જો અહીંયા 1 2 3 4 5 અને 6 સંખ્યા રેખા દોરી ક્લિયર આવડશે મિત્રો તો આ રીતે જો તમે પરીક્ષામાં સમજીને દર્શાવશો તો ચોક્કસથી આવડશે જો અહીંયા ફરી એક વખત નજર મારીએ 2 પોઈન્ટ ની આગળ કેટલા છે 2 બરોબર તો આ 2 એ કોની વચ્ચે આવે આ 2.64 એટલે 2 પછી કઈ સંખ્યા આવે 3 તો આ આખી સંખ્યા 2 અને 3 ની વચ્ચે આવે પછી કેટલા છે 2.6 તો અહીંયા 2 આ 2.6 કોની વચ્ચે આવે તો જો આ 2.6 અને એના પછીની તરત સંખ્યા કઈ 2.7 પછી 2.64 તો આ 2.64 એના પછીની સંખ્યા 2.65 ની વચ્ચે આ સંખ્યા આવે પછી 2.644 આ 2.644 એના પછી કઈ આવે 2.645 આ બે ની વચ્ચે આ સંખ્યા આવે આ રીતે તમે દોરતા જશો અને સમજતા જશો તો ચોક્કસથી મને ખાતરી છે કે તમને આ એક્ઝામ્પલ આવડી જશે બરોબર મિત્રો અને કદાચ જો જે જગ્યાએ તમને થોડી ડિફિકલ્ટી લાગે હું સમજુ છું થોડો હાર્ડ દાખલો છે તો બે વાર ત્રણ વાર તમે આ એક્ઝામ્પલ જોઈ લો જેથી કરીને તમને ચોક્કસથી આવડી જશે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।